धोरण 8 विषय गणित चैप्टर 12 घात अने घातांक तेमा बाळ मित्रों अत्यार सुधी आपणे मोटी संख्या ने घात स्वरूपे केवी रीते दर्शावीए ते संख्या ने आपणे ऋण घातांक नो नियम आपणे वाँच्यो छे अने विस्तृत संख्या अने व्यस्त संख्या आपणे समझी लीधी छे। हवे बीजी थ्योरीना बीजा भागमां आपणे घातांकना नियमो जोई रह्या छीए। घातांकना नियमों अनुसार आपणे वाँचशुं के आपणे जाणीए छीए के कोई पण शून्यतर पूर्णांक संख्या ए माटे आपणे ए नी घात एम गुणिया ए नी घात एन बराबर ए बराबर ए नी घात एम बत्ता एन ज्यां आपणे एम अने एन प्राकृतिक संख्याओ छे। શું આ નિયમ ઋણ ઘાતાંક માટે લાગુ પડે છે આપણે જાણીએ છીએ કે બેની ઘાત ત્રણ બરાબર આપણે એકની છેદમાં બેની ઘાત ત્રણ એટલે કે બે લખી શકાય। પછી બીજું આપણે કેવી રીતે લખી શકાય બેની ઘાત બે બરાબર એકની છેદમાં બેની ઘાત બે। કોઈ પણ શૂન્યેતર સંખ્યા માટે સંખ્યા એ માટે એ બરા એની ઘાત એમ બરાબર એકની છેદમાં એનું ઘાત એમનું નિયમ આપણે લાગુ પડશે। અહીં આપણે બીજો જોઈ રહ્યા છે એને ઉદાહરણની સહાયતાથી જોઈએ આપણે બેની ઘાત ત્રણ ગુણ્યા બેની ઘાત બે બરાબર એકની છેદમાં બેની ઘાત ત્રણ ગુણ્યા એકની છેદમાં બેની ઘાત બે એટલે કે એકની છેદમાં બેની ઘાત ત્રણ ગુણ્યા બેની ઘાત બે બરાબર એને આપણે લખી શકાય। આધાર આપણે પાસે સરખો છે તેથી આધારને બે વખત લેવાનું નથી આપણે લખી શકીએ છીએ અને એકની છેદમાં બેની ઘાત ત્રણ વત્તા બે એટલે કે બે ને ત્રણ કેટલા થાય પાંચ એટલે આપણે અહીં લખી શકશે બેની ઘાત પાંચ। બે ઘાતાંક ઓછા ત્રણ અને ઓછા બેનો સરવાળો અહીં ઓછા પાંચ થશે। હવે આપણે બીજું ઉદાહરણના સહાયતાથી આપણે જોઈ રહ્યા છીએ બીજો નિયમ છે આપણે પાસે ઉદાહરણની સહાયતાથી અહીં આપણે જોઈ રહ્યા છીએ તેમાં કહેવામાં આવ્યું છે કે ઓછા ત્રણની ઘાત ચાર ગુણ્યા ઓછા ત્રણની ઘાત ત્રણ લઈએ તો આપણે એને લખી શકીએ ઓછા ત્રણની ઘાત ચાર ગુણ્યા ઓછા ત્રણની ઘાત ત્રણ બરાબર એકની છેદમાં ઓછા ત્રણની ઘાત ચાર ગુણ્યા એકની છેદમાં ત્રણની ઘાત ત્રણ। અહીં આપણે એકને એક આ સરખું છે તેથી એક વખત લઈએ આપણે એક એકું એક એવી રીતે પણ આપણે જોઈ શકીએ તો અહીં આપણે એક એકું એક સંખ્યા લીધા પછી આપણે લખી શકીએ એને એકની છેદમાં ત્રણની ઘાત ચાર ગુણ્યા એકની છેદમાં ત્રણની ઘાત ત્રણ। અહીં આપણે જોઈએ ચાર ને ત્રણ એટલે કે સાત બંને સંખ્યા આપણે નીચે ઘાતાંકમાં ઋણ સ્વરૂપમાં છે એટલે આપણે ઋણ ચાર વત્તા ઋણ ત્રણ બરાબર ઋણ સાત આવશે કારણ કે આપણે મોટી સંખ્યાના નિયમના અનુસાર આપણે ચાર મોટી સંખ્યા છે તેથી આપણે ઋણ સાત લેશું। અહીં આપણે ચારને ત્રણ સાત એટલે આપણે લખી શકશું એકની છેદમાં ઓછા ત્રણની ઘાત ચાર પ્લસ ત્રણ બરાબર ઓછા ત્રણની ઘાત સાત। એવી જ રીતના નિયમો આપણે ત્રીજા નિયમમાં આપણે જોઈ રહ્યા છીએ કે પાંચની ઘાત બે ગુણ્યા પાંચની ઘાત ત્રણ ચાર માટે પાંચની ઘાત બે ગુણ્યા પાંચની ઘાત ચાર બરાબર એકની છેદમાં પાંચની ઘાત બે ગુણ્યા પાંચની ઘાત ચાર પાંચની ઘાત ચાર ની છેદમાં પાંચની ઘાત બે એટલે કે આપણે અહીં કેવી રીતની સંખ્યા લખી પાંચની ઘાત બેતાલીસ કેમ આપણે અહીં સોરી પાંચ ચાર ઓછા બે ઉપર સંખ્યા વહી જશે અહીં પાંચની ઘાત ચારની છેદમાં કારણ કે મોટી સંખ્યા નાની મોટી સંખ્યા નીચે આવશે નહીં નાની સંખ્યા નીચેથી ઉપર જશે તેથી આપણે પાસે થઈ જશે પાંચની ઘાત ચાર ઓછા બે એટલે કે પાંચની ઘાત આપણે પાસે બે બચશે અહીં આપણે જોઈ રહ્યા છીએ। આપણે ધોરણ સાતમાં અભ્યાસ કરી ચૂક્યા છે કે કોઈ પણ શૂન્યતર પૂર્ણાંક સંખ્યા એ માટે એની ઘાત એમ બરાબર એની ઘાત એન બરાબર એ એમ ઓછા એન જ્યાં એમ એન પ્રાકૃતિક સંખ્યા હોય એમ મોટી સંખ્યા એનથી હોય તો તે સંખ્યા જે છે એ જગ્યા મેં વહી જશે અગર ઉપર જશે તે તો તે ધન પૂર્ણાંક સ્વરૂપે દર્શાવવામાં આવશે અને તે સંખ્યા અગર નીચેની સંખ્યા મોટી હશે તો તે સંખ્યા ઋણ પૂર્ણાંક સંખ્યા સ્વરૂપે દર્શાવવામાં આવશે।
हवे आपणे जोई रह्या एवी ज रीतनो नियम आपणे चोथामा पाडवामां आव्यो छे, तेने आपणे नियम आपणो छे ए नी घात एम गुणिया ए नी घात एन बराबर ए नी घात एम प्लस एन, ज्यां एम अने एन पूर्णांक संख्याओ छे। हवे आपणे प्रयत्न करोना दाखला अहीं आपवामां आव्या छे। पहेलो माइनस बे नी छेदमां सॉरी बे नी घात त्रण गुणिया माइनस बे नी घात चार। अहीं आपणे नियम बेना अनुसार आ दाखला ने आपणे आवी रीते करी शकवाना छे। एवी रीते अहीं प्रयत्न करोना दाखला बधा तमारे सॉरी बाळ मित्रो अहीं करवाना छे। अने बीजा अहीं पांचो पांच जे नियम आपणे आवे छे ते नियम पण अहीं आपवामां आव्या छे। घन घातांक माटे आ नियमो आपणे धोरण सातमां आपणे बधा नियमो शीखी गया छीए। हवे आपणे ઉપરના નિયમોનો ઉપયોગ કરીને થોડા ઉકેલ આપણે મેળવીએ। અહીં આપણે ઉદાહરણ એક કિંમત શોધો બેની ઘાત ત્રણ એનું ઉકેલ છે બેની ઘાત ત્રણ બરાબર એકની છેદમાં બેની ઘાત ત્રણ એટલે કે બેને ત્રણ વખત લખવાનું છે બે ગુણ્યા બે ગુણ્યા બે બે દુ ચાર ચાર દુ આઠ એકની છેદમાં આઠ। એવી જ રીતે તમે અહીં બીજો દાખલો ગણવાનું છે। ઉદાહરણ બીજાનું આપણે સાદું રૂપના અનુસાર આપણે જોવાનું છે माइनस चार नी घात पांच गुणिया माइनस चार नी घात दस एने आप लखी सकिए छे माइनस चार नी घात पांच ओछा दस। नानी संख्या में मोटी संख्या बराबर तो बाद थासे तो आपणो जवाब जे छे ते माइनस में ज आवशे ते नियम आपणे एना अनुसार आपणे लखी सकिए पांच में दस एटले के ऊंधी संख्या दस में आपणे पांच बाद करिए तो संख्यानो जवाब जे छे ए माइनस में आवशे तो माइनस पांच एने आपणे लखी सकिए माइनस चार नी घात पांच बराबर एक नी छेद में माइनस चार नी घात पांच एटले के ऋण घातांक स्वरूपनो नियम अहीं लागू पड़ता आपणे जोशुं ए नी घात एम गुणिया ए नी घात एन बराबर ए नी घात एम प्लस एन बराबर ए नी घात माइनस एम। कारण के आपणे अहीं मोटी संख्यामांथी नानी संख्या बाद करता संख्यानो जवाब जे छे ओछामां आवशे एटले के माइनस पांच में अहीं आपणे लखशुं एक नी छेद में ए नी घात एम अहीं छेदमां संख्या आवी गई छे एटले आपणे समजी जवानुं छे के अहीं ऋण घातांक स्वरूपे संख्यानो जवाब आव्यो छे। हवे आपणे अहीं बीजो दाखलो तमारे करवानो छे। उदाहरण त्रण चार नी घात त्रण नो आधार बे होय तो घात स्वरूपे केवी रीते दर्शावानुं छे। चार नी घात त्रण ने आधार बे होय हवे जो तमे उकेल छे चार बराबर बे गुणिया बे एटले के बे नी घात बे હવે કેટલું થઈ ગયું અહીં આપણે જોઈએ કે ચારની ઘાત ત્રણ કહે છે તો ચારની ઘાત ત્રણ બરાબર બે ગુણ્યા બેની ઘાત ત્રણ આપણે અહીં જોઈએ હવે કે બે કેટલી વખત છે બે વખત તો અંદર આપણે કૌંસમાં અંદર આપણે લખીએ બેની ઘાત બે ગુણ્યા ત્રણ અહીં આ બેનું આપણે ગુણાકાર કરશું એટલે શું થઈ જશે સંખ્યા બે તેરી છ એટલે બેની ઘાત છ। અહીં નિયમ આપણો પડશે એની ઘાત એમ કૌંસમાં તેનું ગુણાકાર એન એટલે કે ए नी घात एम एन मतलब जवाब आए अपने पास एम नू एन में गुणाकार तो आप अँ एम नू एन गुणाकार करी एटले बे तेरी छ तो आप अँ लखी सकसू बे ए एम एन मतलब बे नी घात छ। आ रीतनो नियम अहीं लागू पड़वानो छे। उदाहरण चार में आपणे पहेलो उकेल जोईए पहेलो दाखलो कहेवामां आव्यो छे आपणे बे नी घात पांच भाग्या बे नी घात आठ तेनी घात पांच गुणिया बे नी घात पांच। હવે બાળમિત્રો અહીં જોવાનું છે અહીં બચે છે ભાગાકાર તેથી આપણે શું કરવાનું છે તે સંખ્યાને આપણે ઓછામાં કરશું એટલે કે બેની ઘાત પાંચ ભાગ્યા બેની ઘાત આઠ ભાગાકાર છે તો ઘાતાંકમાં શું થઈ જશે ઓછા થઈ જશે એટલે આઠમાંથી પાંચ પાંચમાંથી આઠ નો જાય એટલે કે અહીં ત્રણ। હવે અહીં લખવામાં આવ્યું છે બેની ઘાત પાંચ આઠ તેની ઘાત પાંચ ગુણ્યા બેની ઘાત પાંચ। હવે આપણે જોઈએ કે ત્રણ આવ્યું છે તો અહીં પાંચમાં આઠ ઓછી સંખ્યામાં નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરી છે તેથી જવાબ માઇનસ ત્રણમાં આવશે તો આપણે લખ્યું છે બેની ઘાત ત્રણ તેની ઘાત પાંચ ગુણ્યા બેની ઘાત પાંચ। હવે ફરીથી આપણે અહીં જોઈ રહ્યા છીએ કે બે તેરી સોરી ત્રણ પાંચા પંદર આગળના નિયમોનું અનુસાર આપણે એમ અને એનનું આપણે ગુણાકાર કરીએ છીએ તો ત્રણ ગુણ્યા પાંચ એટલે કે પંદર થઈ જશે એટલે આપણે પાસે થઈ જશે બેની ઘાત પંદર ગુણ્યા બેની ઘાત પાંચ। અહીં આપણે જોઈએ બે આધાર સરખા છે એટલે બે એક વખત લખશું પંદર ઓછા પાંચ આવી જશે
એટલે બેની ઘાત અહીં આપણે 10 મળી આવશે, સોરી 15 ઓછા ગુણાકાર છે પણ મિત્રો એટલે આપણે સરવાણું થશે, એટલે 15 વત્તા 5 એટલે કે 20 મળી આવશે, 2 ની ઘાત અહીં આપણે 20 મળી આવશે, એને આપણે લખી શકશું 1 ની છેદમાં 2 ની ઘાત 20. એવી રીતે અહીં બીજો ત્રીજો અને ચોથો દાખલો પણ કરવામાં આવ્યો છે. હવે ઉદાહરણ 5માં આપણે નિયમ એમ આપણે જોવાનું છે, તે શું એમ શોધવાનું છે. આપણે ઉદાહરણ આપવામાં આવ્યું છે, જો -3 ની ઘાત m + 1 હોય તો આપણે ગુણ્યા -3 ની ઘાત 5 હોય તો આપણે -3 ની ઘાત 7 આપણે 7 બરાબર મતલબ m આપણે અહીં શોધવાનું છે. અહીં આપણે ઉકેલ જોઈએ, એમાં કહેવામાં આવ્યું છે આખો આપણે દાખલો લીધો -3 ની ઘાત m + 1 ગુણ્યા -3 ની ઘાત 5 = -3 ની ઘાત 7. આ આપણે -3 ની ઘાત 7 આપણે જવાબમાં બરાબર ના આ બાજુ છે જમણી બાજુ, તેથી આપણે તે લાવવાનું છે. આપણે જવાબમાં સારી બાળ મિત્રો આગળ આપણે જોઈ રહ્યા છીએ કે આખો ઉકેલ આપણે જવાબ પ્રશ્ન લખીએ છીએ આપણે, અને પ્રશ્ન લખ્યા પછી આપણે લખીએ ગુણાકાર હોય તો ઘાતાંકનું સરવાળું થઈ જાય છે, તેથી આપણે -3 m + 1 + m = -3 ની ઘાત 7 આપણે જોઈ રહ્યા છે. -3 m + 6 5 ને 1 6 એટલે કે 7 અમે આપણે મળી આવ્યું છે m બરાબર અહીં -3 ની ઘાત 7. બંને તરફના ઘાત સ્વરૂપના આધાર સમાન છે, એટલે કે આપણે ગમે સંખ્યા આપણે 0 બરાબર ધારતા હોય તો તેને 1 ધારીએ, તો અહીં m બરાબર 1 ધારીને આપણે 1 + 6 એટલે કે 7 થઈ જશે. અહીં આપણે આધાર સમાન છે તેથી આપણે 1 અને -1 થી ભિન્ન છે, તેથી તેમના ઘાતાંક પણ સમાન થશે. અહીં આપણે એને -3 ની ઘાત m + 6 અહીં બરાબર આપણે -3 ની ઘાત 7 = આ સંખ્યા આપણી પાસે થશે. એવી રીતે ઉદાહરણની સહાયતાથી આપણે નિયમોને સમજી લીધું છે, અને આગળ આપણે જોઈ રહ્યા છીએ કે ઉદાહરણ 6ની અને ઉદાહરણ 7ની સહાયતાથી કેવી રીતે તેના ઉકેલ અને નિયમોને આપણે જોશું. અહીં n બરાબર 0 હોય તો a ની ઘાત n = 1 થાય, એની કોઈ પણ કિંમત માટે સત્ય છે કે a બરાબર 1 માટે 1 ની ઘાત 1 = 1 ની ઘાત 2 = 1 ની ઘાત 3 એવી રીતે અહીં આપણે લઈ શકીએ, તે n બરાબર સંખ્યા થશે. અથવા તેને આપણે લખી શકીએ કે અનંત સંખ્યા n માટે 1 ની ઘાત n = 1 જ થશે. આપણે બધાને ખબર છે કે 1નું સંખ્યા ઘાત ગમે એટલી હોય, એટલે કે 1 ની ઘાત n અહીં આપણે અનંત સંખ્યાને ધાર્યું છે, 1ને આપણે 1 કરોડ વખત પણ ગુણાકાર કરીએ તો આપણે 1 જ સંખ્યા 1 જ જવાબ મળી આવવાનું છે. તેથી આપણે અહીં અથવા કોઈ પણ જે સંખ્યા છે યુગ્મ છે તે યુગ્મ સંખ્યા માટે આપણે p ધારી શકીએ, p માટે આપણે -1 ની ઘાત n = 1 આપણે અહીં સિદ્ધ થશે, તે નિયમ લાગુ પડશે. તે ઉદાહરણ 6 અને ઉદાહરણ 7ની સહાયતાથી આપણે તેના ઉકેલ પહેલાંના અનુસાર આપણે જોઈ રહ્યા છીએ. હવે અહીં નિયમો આપવામાં અત્યાર સુધી આપણે જે નિયમ સમજ્યા છે તે 5 5 નિયમ અહીં આપવામાં આવ્યા છે, ને તે કઈ સંખ્યા બરાબર 0ના બરાબર એમથી મોટી, એમ સંખ્યા મોટી અને યા અથવા એમથી બરાબર ના હોય ને એમથી મોટી સંખ્યા માટે એમ એન બરાબર અને એ બરાબર 0 ના હોય તે બધા નિયમો અને આપણે સમજ્યા છે, તે નિયમ અહીં આપવામાં આવ્યા છે. બીજા ઘણી બધી મોટી સંખ્યા અહીં આપવામાં આવી છે, તેને ઘાતાંક સ્વરૂપે કેવી રીતે લખી શકાય તે પણ અહીં આપવામાં આવ્યું છે. આપણે અહીં જોઈ રહ્યા છીએ કે 10ના ઘન ઘાતાંકની મદદથી પ્રમાણિત સ્વરૂપમાં કેવી રીતે લખી શકાય, તો આ સંખ્યા આપણે આપવામાં આવી છે તેને પ્રમાણિત સ્વરૂપે લખવા માટે 1.5 × 10^11 કેમ લખવામાં આવ્યું છે. હવે આપણે જોઈએ કે 11 કેમ છે, તો અહીં આપણે જોઈએ કે 5 પછી પોઈન્ટ પછી જેટલી સંખ્યા જેટલા 0 અર્થાત પોઈન્ટ પછી જે 5 સંખ્યા પણ છે તો તે સંખ્યાને આપણે ગણી લેવામાં આવશે,
એટલે 1.5 મતલબ 5 સહિત 5 પછી આપણે 10 જીરો લેવાના છે તો તે પ્રમાણિત સ્વરૂપમાં આપણે ગણવામાં આવશે. અહીં આપણે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 એવી રીતે અહીં આપણે લખી શકશું. 1.5 × 10^11 આ પ્રમાણિત સ્વરૂપની સંખ્યા છે. પણ આ સંખ્યાને પહેલે 0.000007 બરાબર હોય તો તે સંખ્યાને આપણે માઇનસ સ્વરૂપે લખશું. સંખ્યા અગર 7 જે છે અહીં કેમ 15 પહેલાં હતા એટલે અહીં આપણે ધનાત્મક ઘાતાંકમાં આપણે ધનાત્મક સંખ્યા લીધી હતી, પણ અહીં 7 પાછળ છે તેથી આપણે ઘાતાંકમાં ઋણ ઘાતાંક સ્વરૂપે તેને દર્શાવશું. એનું મતલબ છે 7 જે છે 0.5ની સંખ્યામાં તે સામેલ કરવામાં આવ્યો છે. મતલબ જે સંખ્યા છે 7 તેને આપણે 6 સંખ્યાના સાથે ગણશું. એને લખી શકશું આપણે 0.00001, 2, 3, 4, 5 અને આ છઠ્ઠી જે સંખ્યા હશે તે આપણે પાસે 7 હશે. બરાબર, એટલે આપણે એ સંખ્યાને પ્રમાણ વિસ્તારથી લખશું તો લખશું આપણે 0.00007. બાળમિત્રો, અહીં આ નિયમોની સહાયતાથી આપણે આ 12.1 થી સ્વાધ્યાય 12ના બધા દાખલા આપણે સમજી શકીએ છીએ. હવે તમે જોઈ રહ્યા છો કે આધાર સરખી હોય તો ગુણાકારની નિશાની ઘાતાંકનો સરવાળો થશે. અહીં આપણે આધાર સરખા છે તો જે ઘાતાંક આપણે પાસે દીધા છે તે બધાનું સરવાળું થશે, એટલે 3^7 થશે. એવી જ રીતે અગર છતાં આધાર સરખા હોય અને ઘાતાંક તો ભાંગાકારની અને ભાંગાકારની નિશાની હોય, અહીં ગુણાકારની નિશાની હતી તેથી ઘાતનું સરવાળું થશે, પણ ભાંગાકારની નિશાની હોય તો ઘાતાંકનું આપસમાં ઓછા થઈ જશે એટલે કે બાદબાકી થશે. આ નિયમના આધારે આપણે ચેપ્ટર 12ને જે છે આપણે સોલ્વ કરવાના છીએ. નમસ્કાર.